चिंता संतान हंतारो यत्पादाम्बुजरेणव स्यानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहु यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे नीलाक्षिराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। मतलब कि तमे शुक्रवारे मळ्या हता गईकाले? हाँ, हाँ, हाँ गईकाल मळ्या हता। हाँ हाँ गईकाले मासी तमे हता? हाँ आनंद मय अभ्यास ના હું હતો નહી પણ મને ખબર પડે મને ઈમેલ્સ આવે ને તમે બધા જોઈન કરો એટલે એમાં પેલો ઉપસંક્રમણ ઉપસંક્રમણ શબ્દ નો અર્થ જરા સમજવો હતો આમ તો અતિક્રમણ બતાવ્યું છે પણ આમાં કેવી ગલીએ છીએ એટલે ઉપસંક્રાંતિ એટલે પોતાનો જે સ્વરૂપ એક માંથી બીજો જે ચેન્જ કરે તેને ઉપસંક્રાંતિ કહે તો સ્વરૂપ એક માંથી બીજો થાય એક વસ્તુ માંથી બીજામાં પ્રવેશ કરે એને પણ ઉપસંક્રાંતિ કહે મકર સંક્રાંતિ એ શબ્દ બેસતો હશે નહીં ને અર્થ ઉપસંક્રમણ એવો શબ્દ છે નજીક અને સંક્રમણ એટલે ધીમેથી સરકવું એને ઉચ્ચ સંક્રમણ કહેવાય એટલે સ્વરૂપ બદલાય એમ એને કહ્યું બરાબર એ રીતે જ આપણે મકર સંક્રાંતિ કહીએ છે ને મકર માંથી આ રાશિ બુજાય એટલે સંક્રમણ થયું એમ કહીએ છે ને હા એટલે એનો પોતાના જે સ્થાન છે તેને છોડીને બીજા સ્થાન પર જવું હા તો એને પણ ઉપસંક્રાંતિ કહે પણ ઉપસંક્રાંતિ કહે એટલે એતમ આનંદમયમ આત્માનમ ઉપસંક્રાંતિ એ છે ને આનંદમય બધામાં પ્રવેશ કરે છે એવું આવે છે એ ઉપસંક્રામતિ જે છે એ ઉપનિષદમાં એવી રીતે આનંદમય ની જે અભ્યાસ જે છે તે જણાવવામાં આવ્યો છે કે આનંદ અને આનંદમય નો અભ્યાસ હોવાના કારણે એટલે કે કોઈ પણ ચેપ્ટરમાં કોઈ પણ વસ્તુ જે પ્રતિપાદ્ય વિષય હોય એ પ્રતિપાદ્ય વિષય જો આદિ મધ્ય ને અંતમાં આવતો હોય એનો એ જ વર્ણન તેથી એને એટલીસ્ટ એ આપણે સમજી શકીએ છીએ કે આમાં પ્રતિપાદ્ય વિષય આ છે એ વિષય બ્રહ્માંડ આનંદવલ્લીમાં બ્રહ્મવલ્લી ની અંદર પ્રતિપાદ્ય વિષય બ્રહ્મ છે કે નહીં કે જીવ છે એ આનાથી આપણને ખ્યાલ આવી શકે છે કે શરૂઆતમાં પણ એ જ આનંદ માંથી સૃષ્ટિ પ્રકટ થઈ મધ્યમાં એ જ આનંદમાં મધ્યમાં એ જે જગત પ્રકટ થયું હતું તેની અંદર પણ એ જ આનંદમય છુપાઈ રહેલો છે અને જયારે એ લીન થશે ત્યારે પણ એ જ આનંદમય માં લીન થશે આ
અલોમ અને પ્રતિ બરાબર. તો ઉત્પત્તિ અને સ્થિતિને લઈ એ ત્રણેય આનંદમય કે આનંદ માંથી જણાવવામાં આવી છે, એટલે એને કહી રહ્યા છે કે ભાઈ આમાં અભ્યાસ આવી રહ્યો છે આનંદનો, આનંદમયનો. તેથી કરીને જ્યારે કોઈ વસ્તુનો અભ્યાસ આવતો હોય ત્યારે જે પ્રવાહમાં ચાલતી વસ્તુ છે તેનાથી જુદાપણો સિદ્ધ થઈ જાય છે, એમ કહેવાનો મતલબ છે. કોઈ વસ્તુ જુદો થાય, જે વસ્તુ રેગ્યુલર ચાલતી આવતી હોય તેના પ્રવાહમાં ગણવું જોઈએ કે જુદો ગણવો જોઈએ, એનું જયારે ડિસિઝન તમારે લેવું હોય તો એ કઈ એવી રીતે મેં તમને કહ્યું હતું કે શ્રુતિ લિંગ વાક્ય પ્રકરણ સમાખ્યાના સ્થાન સમાખ્યાના એવી રીતે કર્મના એવી રીતે જે ટેક્સ્ટનું ઇન્ટરપ્રિટેશન કરવાનું હોય એ પણ આવી રીતે કરવું જોઈએ. કોઈ વસ્તુ કોઈ વસ્તુથી જુદી કેવી રીતે છે એના પણ પાછા રૂલ છે, જૈમિનીએ બનાવ્યા છે. વસ્તુ કોઈ વસ્તુ એના પ્રવાહમાં આવતી હોય એને ગણીએ ગણવાનું શરૂ કરી દઈએ, એના રૂલ્સ જૈમિનીએ ડિફાઈન કર્યા છે કે નહીં નહીં એવી રીતે એને ટેક્સ્ટનું ઇન્ટરપ્રિટેશન ન કરવું જોઈએ. ટેક્સ્ટનું ઇન્ટરપ્રિટેશન એઝ પર જે જૈમિનીએ કરેલું છે એના નિયમો એ પ્રમાણે થવા જોઈએ. એટલે ઉપનિષદમાં અન્નમય પછી મનોમય આવ્યો અને મનોમય પછી પ્રાણમય આવ્યો, પ્રાણમય પછી વિજ્ઞાનમય આવ્યો, વિજ્ઞાનમય પછી આનંદમય આવ્યો. એમ પ્રવાહમાં ચાલતું હોય તેમ કોઈ એમ કન્સિડર કરી લે કે ઓહો આ તો પ્રવાહમાં જ આવી રહ્યો છે, તેથી આ બધું જગતનો જ વર્ણન છે, એમાં કોઈ પરમાત્માનો વર્ણન તો છે નહીં. તો ત્યાં મહાપ્રભુજી કહે છે કે નહીં, આનંદમય જે છે એને તમે સૃષ્ટિના અંશ તરીકે નહીં માની શકો, આનંદમય જે છે એ તો સ્વયમેવ પરમાત્મા છે. કારણ કે તમે એમ કહો છો કે પ્રવાહ જો પ્રવાહથી જો આપણે એને કન્સિડર કરીશું તો ડેફિનેટલી એ જગત જ ગણાશે, જગતમાંનો કોઈ કાર્ય ગણાશે. પણ કેમ કે એનો અભ્યાસ છે વારંવાર તે જ વસ્તુનો અભ્યાસ, અભ્યાસ એટલે એકની એક વસ્તુ વારંવાર આવે, વારંવાર કહેલી હોવી જોઈએ, વારંવાર આવે. હા, જ્યારે કે અન્નમય ની વાત વારંવાર નથી આવી રહી, મનોમય ની વાત વારંવાર નથી આવી રહી, અન્નમય ની વાત વારંવાર આવી રહી છે આખા બ્રહ્મવલ્લી ની અંદર. કે આનંદમય માંથી સૃષ્ટિ પ્રકટ થઈ તો આનંદમય આવ્યો, આ સૃષ્ટિની અંદર પણ આનંદમય છે એ પણ વાત આવી, અને જયારે સૃષ્ટિ લય થશે ત્યારે પણ આનંદમયમાં જ થશે એ પણ વાત આવી, આનંદમાં થશે, સોરી હા આનંદમય આત્માના ઉપસંક્રમતી. તો આનંદમય ની આટલી બધી અભ્યાસ છે તેથી કરીને પેલા પ્રવાહથી તો એને જુદો ગણવો પડશે ને. એટલે પ્રવાહ કેતા ધવલભાઈ લાઈનમાં એમ, હા ઇન લાઈન એની મહાપ્રભુજી અને ઉપસંક્રમણ એટલે ના એવું નથી, પ્રવાહમાં નથી એમ. અચ્છા, એટલે એ ઉપસંક્રમણ કરે છે. એટલે બેઝિક એનો મુદ્દો એ છે કે આ બધા જે અન્નમય થી લઈને વિજ્ઞાનમય સુધીના જેટલા પણ પાસાઓ છે, રૂપ છે સૃષ્ટિના, સૃષ્ટિના રૂપ બ્રહ્મના રૂપો જે વર્ણન કરવામાં આવ્યા છે, જે હું ભૂલી જઉં છું એક સેકન્ડ, અન્નમય થી લઈને
વિજ્ઞાનમય સુધી જેટલા પણ રૂપ છે તે બધા રૂપ સૃષ્ટિના રૂપ છે, એવી રીતે આનંદમય પણ સૃષ્ટિ રૂપ છે. તો એમાં શું પ્રોબ્લેમ આવી જશે કે આ તો ખાલી અન્નમય. એક સેકન્ડ, હું તમને ઉપનિષદ બ્રહ્મવલ્લી પછી જુઓ તો શું કહે છે. બ્રહ્મવલ્લી પછી પેજ ઉપર જુઓ, અન્નમ બ્રહ્મેતિ વ્યજાનાત અન્નાધ્યેવ કલ્વિમાની ભૂતાની જાયંતે અન્નેન જાતાની જીવંતિ અન્નમ પ્રયંતિ અભિસંવિશંતિ તદ્વિજ્ઞાય પુનરેવ વરુણમ પિતર ઉપસસારમ અધિ ભગવો બ્રહ્મેતિ. છે ને, પછી જો નીચે નેક્સ્ટ છે, પ્રાણો બ્રહ્મેતિ વ્યજાનાત પ્રાણાધ્યેવ કલ્વિમાની ભૂતાની જાયંતે પ્રાણેન જાતાની જીવંતિ પ્રાણમ પ્રયંતિ અભિસંવિશંતિ તદ્વિજ્ઞાય પુનરેવ વરુણમ પિતરમ ઉપસસાર અધિ ભગવો બ્રહ્મેતિ. પછી મનો બ્રહ્મેતિ વ્યજાનાત મનસો એવ ખલ્વિમાની ભૂતાની જાયંતે મનસા જાતાની જીવંતિ મનઃ પ્રયંતિ અભિસંવિશંતિ તદ્વિજ્ઞાય પુનરેવ વરુણમ પિતરમ ઉપસસાર અધિ ભગવો બ્રહ્મેતિ. એટલે મળ્યું ને એ તમને બ્રહ્મવલ્લી પછી નો જો 59 પેજ ઉપર છે, એટલે ભૃગુવલ્લી માં પછી છે ને એમાં છે ભૃગુ પ્રપાઠક કે તો પણ ચાલે. એમાં જો જે કોન્વર્ઝેશન છે એના પર ધ્યાન આપો તો તમને ખબર પડે. ભૃગુ અને વારુણી વચ્ચેનો કોન્વર્ઝેશન છે. એને ભૃગુ પ્રપાઠક કહે છે. તો એ કોન્વર્ઝેશન જો, ભૃગેવ વારુણી વર્ણમ વરુણમ પિતરમ ઉપસસાર અધિ ભગવો બ્રહ્મેતિ તસ્માત એતત પ્રોવાચ અન્નમ પ્રાણમ ચક્ષુ ક્ષોત્રમ મનોવાચમેતિ યતો વા ઇમાની ભૂતાની જાયંતે એન જાતાની તદ બ્રહ્મેતિ તદ વગેરે વગેરે વગેરે. એનાથી જો તમને શું ખ્યાલ આવે છે કે પ્રશ્ન પૂછ્યો કે આ બ્રહ્મ શું છે. કહે છે કે જેના યતો વા ઇમાની ભૂતાની જાયંતે યેન જાતાની જીવંતિ વગેરે વગેરે. એટલે જેમાંથી આ બધા ભૂતો જન્મે છે, જાય છે, જીવે છે, આગળ વધે છે, લય પામે છે. વળી પાછું એમણે કહ્યું કે હજુ મને સમજમાં ના આવ્યું. એટલે વળી પાછું એને એ એક્સપ્લેનેશન કર્યું કે અન્નમ બ્રહ્મેતિ વ્યજાનાત. આ અન્ન જે છે એ બ્રહ્મ છે. આ અન્ન બ્રહ્મ છે કેવી રીતે, કેમ કે અન્નાધ્યેવ કલ્વિમાન અન્નથી તો બધા જીવી રહ્યા છે. અન્નમાંથી જાયંતે અન્નેન જાતાની જીવંતિ અન્નમ પ્રયંતિ અભિસંવિશંતિ તદ્વિજ્ઞાય વરુણમ પિતરમ પિતરમ ઉપસસાર. ફરીથી મને કહો કે બ્રહ્મ શું છે. ફરીથી એને કહ્યું કે પ્રાણો બ્રહ્મેતિ વ્યજાનાત. પ્રાણ પણ બ્રહ્મ છે. આધ્યેવ કલ્વિમાની ભૂતાની, પ્રાણને પણ તમે બ્રહ્મ સમજો. પ્રાણમાંથી બધું ઉત્પન્ન થાય છે, પ્રાણમાં લીન થાય છે વગેરે. કે પુનરેવ વરુણમ પિતરમ ઉપસસારમ. વળી પાછો કે નહીં નહીં, હવે તું ના ખબર પડી તો હજુ હું કહું કે મનો બ્રહ્મેતિ વ્યજાનાત. મન બ્રહ્મ છે. વળી પાછું કે પુનરેવ વરુણમ પિતરમ ઉપસસાર, હજુ મને કહો કે બ્રહ્મ શું છે. કહે છે વિજ્ઞાનમ બ્રહ્મેતિ વ્યજાનાત. પુનરેવ વરુણમ પિતર ઉપસસાર અધિ ભગવો બ્રહ્મેતિ, હજુ મને કહો આનંદો બ્રહ્મેતિ વ્યજાનાત. આનંદ પછી તો કઈ નથી મળતું કે સયેશા ભાર્ગવી વારુણી વિદ્યા પરમે વ્યોમંત પ્રતિષ્ઠા એવમ વેદ પ્રતિષ્ઠિત અન્નાવાન અન્નાદો ભવતી માન ભવતી પ્રજયા. બસ એના પછી તો કઈ નથી. એટલે એ
સમજો તમે કે બ્રહ્મને સમજાવવા માટે આ બધા પાસાઓથી જુદા જુદા પાસાઓ બ્રહ્મને સમજાવવા માટે એક્સપ્લેન કરેલા છે. સમજમાં આવ્યું ને? એટલે એનો મતલબ શું છે કે શાંકર મતમાં જેમ અન્ન પ્રાણ મન વિજ્ઞાન આનંદ એ બધા સૃષ્ટિના રૂપ છે અને સૃષ્ટિના રૂપ હોવા છતાં તે સૃષ્ટા રૂપ નથી. શાંકર મતમાં સૃષ્ટા રૂપ છે, સોરી સૃષ્ટિ રૂપ છે, સૃષ્ટા રૂપ નથી. હા, જેણે જગત ક્રિએટ કરેલું છે એના રૂપ નથી આ. આ જગત જે ક્રિએશન છે એના રૂપ છે. ક્રિએશન જગત ના રૂપ છે એ બધા છે. અન્નમ બ્રહ્મે પ્રાણો બ્રહ્મે ત્વજાના. તો એ શંકરાચાર્ય એમ કહે છે કે આને અન્નમ બ્રહ્મે ત્વજાના કેમ કહ્યું? કેમ કે એ કહે છે કે આ ઉપાસના માટે છે. એટલે કોઈ વસ્તુ ઉપાસના માટે હોય ને કોઈ વસ્તુ ખરેખર હોય. પણ સમજો કે એટલું કયું આવે છે, કરાટે ની અંદર પહેલા જયારે ફર્સ્ટ જયારે એના જે લેસન્સ હોય કરાટેના, એમાં તો જે કરાટેની જે જેટલા પણ એના જે પેલા પંચીસ હોય કે વોટ એવર યુ છે, ખબર નહીં એને શું કહો તમે, પણ એના જે પંચ હોય, જે પંચ મારવાના હોય ને, જે ખબર નહીં એને કરાટેમાં શું કે, બોક્સિંગમાં એને પંચ કે, ખબર નહીં કરાટેમાં એનો શું ટર્મિનોલોજી છે. તો બોક્સિંગમાં ચલો ને બોક્સિંગ સમજી લો. તો બોક્સર જયારે આપણે પ્રેક્ટિસ કરતા હોઈએ ત્યારે બોક્સર જે છે કોને પંચ મારતો હોય છે? હવામાં મારે કાં તો આગળ પેલું ખબર બાંધેલું હોય, એમાં લટકણી હોય કોઈ, એ લટકણીયામાં બસ મારે. તો એ ઉપાસના થઈ ગઈ ને? નથી પણ પેલું ટુ ગેટ રેડી, કે ટુ ગેટ રેડી ફોર અ પ્રેક્ટિકલ એમ. ઓકે, બટ દેટ ઇઝ નોટ રિયાલિટી, દેટ ઇઝ જસ્ટ અર્થ. એટલે તમે જગત ને એટલે જગત આ અન્નમ બ્રહ્મે ત્વજાનાથ એ તમને ઉપાસના અર્થે છે કે ખરેખર છે અન્નમ બ્રહ્મે ત્વજાનાથ? એ પ્રશ્ન થયો ને હવે. જે અન્ન ને તમે બ્રહ્મ કહી રહ્યા છો તો એ ખરેખર બ્રહ્મ છે કે ઉપાસના અર્થે છે? શંકરાચાર્યજી કહે છે કે આ ઉપાસના અર્થે છે, નહીં ખરેખર અન્ન બ્રહ્મ છે નહીં, એ તો જસ્ટ તમને શીખવાડવા માટે છે. એ તો તમને પૂર્ણ જ્ઞાન થાય તેટલા માટે કહેલું છે. ખરેખર છે નહીં અન્નમ બ્રહ્મે ત્વજાનાથ. સમજમાં આવ્યું? મહાપ્રભુજી કહે છે નહીં, અન્ન ખરેખર બ્રહ્મ છે, પ્રાણ ખરેખર બ્રહ્મ છે, મન ખરેખર બ્રહ્મ છે, ઉપાસના અર્થે નથી આ કહેવામાં આવ્યું. તમને કઈ મેન્ટલી તમને પ્રિપેર કરવા માટે નથી કહેવામાં આવી આ બધી વસ્તુ, કે મેન્ટલી પ્રિપેર થઈ જાઓ તમે. આવ્યું ને સમજમાં? પછી આ બધા બ્રહ્મના સ્વરૂપ થયા કહેવાય ને? હા, આ બધા બ્રહ્મના જ સ્વરૂપ છે. અન્નમ પ્રાણ મન જ્ઞાન બધા બ્રહ્મના જ સ્વરૂપ છે. ડોન્ટ સે કે ઇટ ઇઝ એન ઉપાસના અર્થ. Don't just believe કે અન્નમ બ્રહ્મેતિ વેજાનાથ that is just for ઉપાસના. No, it is not for ઉપાસના. Reality અન્નમ બ્રહ્મેતિ વેજાનાથ. સમજમાં આવ્યું? કારણ કે ભૃગુ અને વારુણીની વચ્ચે તો આ કોન્વર્ઝેશન ચાલી છે ને. અન્ન પણ બ્રહ્મ છે, પ્રાણ પણ બ્રહ્મ છે, મન પણ બ્રહ્મ છે, વિજ્ઞાન પણ બ્રહ્મ જ છે. હવે વળી પાછો પ્રશ્ન આવે તો પછી આનંદ ને આ બધા વચ્ચે શું ડિફરન્સ? હમણાં આપણે એ
કહી રહ્યા હતા કે આનંદમય પરમાત્મા છે. હવે હમણાં તમે ધવલભાઈ એમ કે છે કે આ બધા જ પરમાત્મા છે, હવે કોને પરમાત્મા ગણવો ને કોને નહીં ગણવો? હવે વધારે કન્ફ્યુઝ થઈ ગયા. પેલા તો એટલું ખ્યાલ આવતું હતું કે અન્ન થી લઈને વિજ્ઞાન એ બધા જગત રૂપ છે, આનંદમય જે છે પરમાત્મા સમજતા હતા. હવે કઈક બી ઉલટી જ પટ્ટી પડાવી દીધી. શું થઈ જાય ને તમને? પ્રાણ એટલે અન્ન થી લઈને જે આનંદમય જે છે તેમાં અન્ન થી લઈને જે વિજ્ઞાનમય જે છે એ બ્રહ્મના જ રૂપ છે. પણ મુખ્ય મુદ્દો સમજવાનો અહિયાં એ છે કે આનંદમય જે છે એ સ્વયમેવ પરમાત્માનો રિવીલ્ડ સ્વરૂપ છે, ફૂલી રિવીલ્ડ, અને એટલે કે આવિર્ભૂત સ્વરૂપ. મન અન્નમય, મનોમય વગેરે જે છે એમાં કોઈક ના કોઈક અંશે બ્રહ્મનો કોઈક ના કોઈક તિરોભાવ છે. બરાબર. જેથી કરીને પ્રવાહથી એનો જુદાપણું પણ સિદ્ધ થાય છે, અને વાઇસે અને સાથે સાથે એ ઉપાસનાર્થે નથી, આ ખરેખર બ્રહ્મના જ સ્વરૂપો છે તે પણ સિદ્ધ થાય છે. આ કઈ ઉપાસનાર્થે એમ નથી કહી રહ્યા કે અન્નમ બ્રહ્મેતિ વિજાનાત, અન્નાધ્યેવ ખલ્વિમાની ભૂતાની જયંતે, એ ખરેખર અન્ન બ્રહ્મનો સ્વરૂપ છે તે અન્ન પણ. ડિફરન્સ એ છે કે ત્યાં એ આનંદનો તિરોભાવ છે, ત્યાં ફૂલ્લી રિવીલ્ડ, વાઇલ આનંદમયમાં એ ફૂલ્લી રિવીલ્ડ છે. અને અહીંયા કંઈક અંશે તિરોભાવ ને, અન્નમય મનમય પ્રાણમયમાં. હા, એમાં કંઈક અંશે એનો તિરોભાવ છે. પણ એ બ્રહ્મ જ, એ બ્રહ્મ જ છે, એને બ્રહ્મથી જુદું નહીં ગણો. જે આપણે અક્ષર બ્રહ્મને કંઈક ગણિત આનંદ કમ થોડોક ઓછો આનંદ ગણીએ છીએ એવું થયું ને? એટલે અન્નથી લઈને વિજ્ઞાનમય જે છે અક્ષર બ્રહ્મના પાસાઓ છે, અને જે આનંદમય જે છે એ ફૂલી રિવીલ્ડ પરમાત્માનો પાસો છે, પરબ્રહ્મનો પાસો. અને તમે એમ ન કહી શકો કે આનંદમય નીચો અને આનંદ મોટો, ન કહી શકો કે આનંદ નાનો અને આનંદમય મોટો, એવું ન કહી શકો. કેમ કે આનંદ જે છે એ સૃષ્ટાનો સ્વરૂપ છે, અને આનંદમય જે છે એ સૃષ્ટાવિત સૃષ્ટિનો સ્વરૂપ છે. એટલે હવે તમે એમ ન કહી શકો કે આનંદમય ઇઝ બિગર ધેન આનંદ, બીકોઝ ઇન આનંદમય ધેર ઇઝ સૃષ્ટિ એન્ડ સૃષ્ટા બોધ, બીકોઝ હી હેઝ ફૂલી રિવીલ્ડ હિઝ લીલા ઇન ટર્મ્સ ઓફ જગત, ઇન ટર્મ્સ ઓફ જીવ, ઇન ટર્મ્સ ઓફ અંતર્યામી. સો હી ઇઝ મોર એબન્ડન્ટ આનંદ, મોર એબન્ડન્ટ, હી ઇઝ એબન્ડન્ટ આનંદ રૂપ. So that's why Anandamaya is greater than Anand. You cannot do like that, that equation. You cannot simply do that equation. Or neither you can do that equation, ke Anand is greater than Anandamaya. Because Anandamaya, just because Mayat Pratyaya is there, it is Vikarat. That's why he has not remained same Anand now. He has changed. E rite pan tame eno equation na kari shako. સો ધેટ એ શુદ્ધાદ્વૈતની જાણ છે કે આનંદ અને આનંદમય વચ્ચે આવી રીતે તમે ઊંચ નીચ ભાવ ન લાવી શકો. એ જોવાના પાસા છે કે તમે કયા પાસાથી તમે એને જોઈ રહ્યા છો. કોઈક પાસાથી આનંદમય તમને સારો લાગે, કોઈક પાસાથી આનંદમય આનંદ તમને સારો લાગે, એનો મતલબ એવો નથી કે એ નાનો છે ને મોટો છે. આમ સમજમાં. એટલે મેં તમને કહ્યું હતું કે હરિરાયજી જે, એટલે હરિરાયજી જે છે એ શું કહે છે, આનંદમય જે છે તે સાચું. હા, આનંદ એટલે આનંદમય જે છે પરમાનંદ, પરમાનંદ પરમાનંદ કહીએ એ
એટલે એ જે વિપ્રયોગ જે છે એ આનંદમય છે. સંયોગ જે છે તે આનંદ છે. વિપ્રયોગ પરમફલવાદી છે એટલે લીલા વિસ્તાર ન કર્યો તે પેલા આનંદ. હા એટલે એ વિપ્રયોગ પરમફલવાદી છે. અમુક લોકો છે સંયોગ પરમફલવાદી છે. એ પણ પરમફલવાદ ભલે હોય પણ એનો કારણે એ કઈ બ્રહ્મમાં ઊંચ નીચ ન લાવવો જોઈએ કે આ બ્રહ્મ નાનો ને આ બ્રહ્મ મોટો. કે આનંદ રૂપ બ્રહ્મ જે છે એ નાનો ને આનંદમય રૂપ બ્રહ્મ છે એ મોટો. કેમ કે મય જ પ્રત્યય છે એવું પણ કહી ના શકો. એ બંને ઇક્વલ જ સેમ જ બ્રહ્મ છે. સેમ જ બ્રહ્મના આવિર્ભાવ ને તિરોભાવ ના કારણે તમને જુદા પાસા દેખાઈ રહ્યા છે. તેથી આ ઉપાસના અર્થે નથી. આ ખરેખર બ્રહ્મ જે છે અન્ન બન્યો છે. ખરેખર બ્રહ્મ મન બન્યો છે. ખરેખર બ્રહ્મ વિજ્ઞાન બન્યો છે. ઇન્ટેલિજન્સ બન્યો છે. ખરેખર બ્રહ્મ પ્રાણ બન્યો છે. અને બધા સૃષ્ટિરૂપ પદાર્થ જે ઉત્પન્ન થયા બ્રહ્મના અંશત્વેન એમાં વળી પાછો એ બ્રહ્મ જ અનુસ્યુત થઈ રહ્યો છે આનંદમય તરીકે. આનંદમય ઇઝ એવરીવેર. એ મેં તમને નેતી જોતી ને અનુલોમ અનુલોમ થી સમજાયું. ઇટ ઇઝ એવરીવેર અને દરેકે દરેક પદાર્થમાં તે અનુસ્યુત છે. સમજવાયું? હવે અનુસ્યુત કહો તો રામાનુજમાં મતમાં પ્રવેશ થઈ જાય. કેવી રીતે? કે રામાનુજ એમ કહે છે કે જગત જે છે તે બ્રહ્મનો શરીર છે. તો બ્રહ્મનો શરીર છે એટલે કે બાહ્ય જે પણ જળ અને ચિત્ત પદાર્થો છે તે બ્રહ્મથી સર્વથા જુદા જ છે. બ્રહ્મના શરીર રૂપે છે. એટલે જેમ ચેતના જે છે આત્મા જે છે એ બીજા બધાનો સપોર્ટિંગ ફેક્ટર રહે છે. દેહનો સપોર્ટિંગ ફેક્ટર કોણ રહે? આત્મા. આત્મા ના હોય તો દેહની તો કોઈ વેલ્યુ નથી ને. એવી રીતે જગત જે છે તે બ્રહ્મ વિશે સિવાય તો એની વેલ્યુ હોતી નથી. બ્રહ્મ ટકી નથી શકતો એટલે જગત નથી ટકી શકતો બ્રહ્મ વગર. એ વાત એ સ્વીકારે છે. પણ એ કઈ રીતે? કયા મોડલના તરીકે? કે જગત જે છે તે બ્રહ્મનો શરીર છે. એ વાત મહાપ્રભુજી તદ્દન નકારી રહ્યા છે કે બ્રહ્મને વળી પાછી કઈ શરીર પ્રાપ્ત કરવાની ઈચ્છા બાકી રહી ગઈ કે કઈ આવશ્યકતા આવી બ્રહ્મને કે એને શરીર ધારણ કરવાની? માને સ્વરૂપ તૈયાર નથી તે. સમજમાં આવ્યું ને? તો જે આ જે અન્નમય વગેરે જે છે બ્રહ્મના શરીર છે એવું મહાપ્રભુજી ગણતા નથી કે નહીં નથિંગ ડુઈંગ. બ્રહ્મના કઈ શરીર નથી. મેં તમને કહ્યું હતું કે બ્રહ્મનો સ્વરૂપ જે છે હોમોજીનિયસ કે હેટરોજીનિયસ કે શું છે, કઈ પ્રકારનો સ્વરૂપ છે? સદ ચિત્ત અને આનંદ. એમાં રામાનુજ એમ જ માને છે કે ચિત્ત કેનોટ બી સદ ને સદ કેનોટ બી ચિત્ત. ચિત્ત ઇઝ ચિત્ત, સદ ઇઝ સદ અને આનંદ ઇઝ આનંદ. તમને કહ્યું હતું ને કે ચિત્ત કેનોટ બી સદ અને સદ કેનોટ બી ચિત્ત. બ્રહ્મનો સ્વરૂપ એવો છે ને, એટલે એમને તો આ બધી સૃષ્ટિ તો બ્રહ્મના શરીર તરીકે ગણી એમણે. એટલે બ્રહ્મના શરીરના શરીર પણ કરી પૃથ્વીમાં પૃથ્વી એટલે પૃથ્વીની અંદર જે છે જેનું પૃથ્વી શરીર છે એમ શ્રુતિ કહે છે. એક શ્રુતિમાં એ છે કે જે પૃથ્વીની અંદર સ્થિત છે જેનો પૃથ્વી શરીર છે તે આત્મા. હવે એ સ્થિતિના કારણે એમને શું લાગ્યું? અચ્છા અચ્છા સમજ્યા. એટલે જે કઈ પણ બધા જે જાગતિક પદાર્થો છે જડ પદાર્થ ચેતન પદાર્થ તે બધા બ્રહ્મના શરીર છે. સ્વયં બ્રહ્મ નથી. હા વાત સમજો,
સ્વયં બ્રહ્મ નથી આ, બ્રહ્મ ના શરીર છે, સ્વયં બ્રહ્મ નથી તે. મહાપ્રભુજી કહે છે નો ઇટ ઇઝ સ્વયં બ્રહ્મ, કઈ શરીર અને શારીરિક એવો કઈ સંબંધ છે નહીં, ઇટ ઇઝ અંશાંશી ભાવ. તો ઓલ ધ મેટર વિચ ઇઝ ઇન બ્રહ્મ ઇટ ઇઝ ઓલ્સો દેર ઇન ઇચ એન્ડ એવરી એલિમેન્ટ ઇન હિઝ અંશ. ખ્યાલ આવે ને? અત્યારે સાકાર કહીએ ત્યારે શું થાય? શરીર શરીર નો નહીં કહેવાનું ન થાય? હા, શું કહ્યું? સાકાર બ્રહ્મવાદ કહીએ ત્યારે એ શું થયું? સાકાર બ્રહ્મવાદ એ શું થયું? એનો એટલે એ શરીર જ આપણે શરીરને અનુલક્ષીને જ કહેતા હોઈએ ને? ના, નોટ રિયલી. શરીરને અનુલક્ષીને તે નથી કહેવામાં આવ્યો. શરીરને અનુલક્ષીને કહેવામાં આવ્યો તો રામાનુજ મતમાં પ્રવેશ થઈ જાય. રામાનુજ એ જ કહે છે. હા, તો પછી તો એનો અર્થ શું કરીએ છે? સાકાર બ્રહ્મવાદ નો અર્થ એ છે કે જેટલા પણ આકાર જે છે એ મિથ્યા નથી. એ બધા જ જેમ શંકરાચાર્યજીને મિથ્યા કહે છે, જેટલા પણ આકાર, જેટલા પણ નામ રૂપ કર્મ, એ જેટલા પણ પ્રકટ થયા છે સૃષ્ટિની અંદર, એ સર્વ સૃષ્ટિની અંદર જે પ્રકટ થયા છે એ બધા સ્વયં બ્રહ્માત્મક નથી એમ શંકર મત કહે છે. મહાપ્રભુજી કહે છે નો, ઓલ ધેટ નામ રૂપ કર્મ ઇઝ બીકોઝ ઓફ બ્રહ્મન ઓનલી, ઇટ ઇઝ ઓફ બ્રહ્મન ઓનલી. બ્રહ્મન હેઝ ટેકન ઓલ ધીસ નામ ઓર કર્મ. સો દેટ ઇઝ વાય વોટ એવર યુ સી એઝ અ નામ, કારણ કે નામમાં પણ એક આકાર હોય છે. જરૂરી નહીં કે ખાલી મટીરિયલિસ્ટિક આકાર જ હોય, નામનો પણ આકાર હોય. જેમ કે હું તમને એમ કહું કે ગાય, ગાય હોય નહીં પણ તમને ગાયની આકૃતિ તો મનમાં પ્રિન્ટ થઈ જતી હોય છે નહીં? નામનો પણ આકાર હોય છે, રૂપનો પણ આકાર હોય છે, અને કર્મનો પણ સ્વરૂપ હોય છે. તો જેટલા કઈ પણ નામ રૂપ કર્મ પ્રકટ થયા છે જગતમાં, બ્રહ્મે જ ધારણ કરેલા છે. માયાના દ્વારા ધારણ નથી કરવામાં આવ્યા. કે શરીર શારીરી એવો ભાવ પણ ન લાવો કે અણુ પરમાણુથી જડ બન્યો, કે પ્રકૃતિ પુરુષના સમાગમ થી થયો આ આકાર બધા બધાનો એ બ્રહ્મ જ નામ રૂપ અને કર્મને ધારણ કરે છે. નામ બ્રહ્મ જ આ બધા નામ રૂપ અને કર્માત્મના વિલસી રહ્યો છે. સમજમાં આવ્યું? તેથી જે આકારી જે છે તે બ્રહ્મ છે, તેના કારણે જ આ આકાર બધા પ્રકટ થયા છે. દેટ ઇઝ ધ મીનિંગ ઓફ સાકાર બ્રહ્મવાદ. સાકારનો મતલબ કે પેલો આકૃતિ એવું નહીં, જેટલા પણ નામ, જેટલા પણ રૂપ, જેટલા પણ કર્મ જગતમાં પ્રકટ થયા છે, જે સ્વયમેવ બ્રહ્મ જ છે. બ્રહ્મ બટ નથિંગ બટ બ્રહ્મન ઓનલી. ઇટ ઇઝ નોટ અ મિક્સચર ઓફ માયા, ઇટ ઇઝ નોટ અ મિક્સચર ઓફ અણુ પરમાણુ, નોટ અ મિક્સચર ઓફ પ્રકૃતિ પુરુષ, નોટ એ હા, નોટ જસ્ટ બાય ઓન. અમુક લોકો એમ કહે છે કે જસ્ટ એની જાતે જ થઈ ગયું બધું. નો, નથિંગ. ઇટ ઇઝ સ્વયં બ્રહ્મન ઓનલી, હુ હેઝ ટેકન ડિફરન્ટ ફોર્મ, ડિફરન્ટ શેપ, ડિફરન્ટ ફંક્શન, ડિફરન્ટ કોન્સેપ્ટ એન્ડ ડિફરન્ટ પર્સેપ્ટ. ઇટ ઇઝ સ્વયં બ્રહ્મ દેટ હી હેઝ ટેકન ઓલ ધીસ ફોર્મ. દેટ ઇઝ વાય ઇટ ઇઝ નોન એઝ સાકાર બ્રહ્મવાદ. સમજમાં આવ્યું? તો અન્ન થી લઈને વિજ્ઞાન
આનંદમય વિજ્ઞાનમય સુધી જે કઈ પણ અક્ષર બ્રહ્માત્મક સ્વરૂપો છે બધા જ બ્રહ્મે ધારણ બ્રહ્મના જ સ્વરૂપ છે, પણ ડિફરન્સ એટલો જ છે કે આનંદમય જે છે એ પૂર્ણ બ્રહ્મ છે, આ બધા એના અંશ છે. સમજમાં આવ્યું ને? કરીને અંશાંશી ભાવના કારણે એવું ના સમજવું જોઈએ કે આ નાનો બ્રહ્મ ને આ મોટો બ્રહ્મ. પાછું આનંદ જયારે તિરોહિત તિરોભાવ હોય ત્યારે એનો ને આનંદમય નું એક સરખું તો ના કહેવાય ને? હા, એ હું તમને હવે સમજાવીશ કે આપણો એપ્રોચ કેવો હોય. જે ભક્તિ માર્ગી એપ્રોચ, હું તમારો પેલું પેઇન પોઈન્ટ સમજી ગયો તમારા ભક્તિ માર્ગના પર્સપેક્ટિવ થી. હવે આને કેવી રીતે સમજવું જોઈએ? મહાપ્રભુજી સુબોધની માં એક જગ્યા આજ્ઞા કરે છે, જે કઈ પણ બ્રહ્મને જગત રૂપે જાણો, બ્રહ્મને જગત રૂપે જાણો, તેથી કઈ જગત રૂપ ની તેના જગત રૂપ ની સેવા કરવાની કે આસક્તિ કરવાની જરૂર નથી. આવે ને સમજમાં? જાણવા માટે છે તે, ઉપાસનાર્થે નથી. ઉપાસનાર્થ પરબ્રહ્મ આનંદમય ની જ ઉપાસના થવી જોઈએ. જાણવા માટે તો એ સર્વમ ખલવિદમ બ્રહ્મ છે. સમજમાં આવ્યું? પણ આસક્તિ કરવા માટે નથી જગત. આસક્તિ કરવા માટે તો એ આનંદ કે આનંદમય ની આસક્તિ થવી જોઈએ. એટલે પછી લીલા ની જ થવી જોઈએ, એવું થયું ને? નહીં, આનંદ ની થવી જોઈએ કે આનંદમય ની થવી જોઈએ. સમજમાં આવી ને? લીલા વિશિષ્ટ બ્રહ્મ. હવે તમે સંયોગમાં લીલા વિશિષ્ટ થઈ જશે, અને વિપ્રયોગ માટે સ્વયં કેવળ રસ રહેશે. કેવળ રસ એ તો હવે, પણ ઉપાસના અર્થે તો તમને મનોમય ની ઉપાસના થોડી કરવાની હશે. ઉપાસના માટે તો તમે આનંદમય ની ઉપાસના કરશો ને. પણ મન ને તમે બ્રહ્મ નહી સમજો, એ ના ચાલે. જાણવું તો જોઈએ. મન ઇઝ બ્રહ્મ, મનો બ્રહ્મેતિ વિજાનાથ, અન્નમ બ્રહ્મેતિ વિજાનાથ, અન્ના દેવ ખલ્વિમાની ભૂતાની જાન, અન્ને ન જાતાની જીવંતી, અન્નમ પ્રેંતિ અભિસમ વિશંતી. જાણો તો બધું જ બ્રહ્મ છે, બટ ધેન વેન ઇટ કમ્સ ફોર ભક્તિ, વેન યુ ડોન્ટ, ધેન ઇટ ઇઝ આસક્તિ માટે નથી આ બધા. મન અન્ન મન વગેરે આસક્તિ માટે નથી. જાગતિક જે પદાર્થો છે તે આસક્તિ માટે નથી. આસક્તિ કોની થવી જોઈએ? પરબ્રહ્મ થવી જોઈએ આસક્તિ. બીકોઝ જો તમે જાગતિક વસ્તુમાં આસક્ત થઈ જાઓ તમારા બ્રહ્મ જ્ઞાનના કારણે, તમે એના એના સાથે રિસ્પોન્સ નહીં મળી શકે. સપોઝ કે તમે સુવર સાથે તમે પરબ્રહ્મ માનો, સુવરને માની શકાય છે, કેમ ન માની શકાય? પછી સુવરની પૂજા કરશો, સુવર એ રીતે રિસ્પોન્સ આપશે? અને પછી તમને સેવા કરવામાં મુશ્કેલી થશે. હવે ખરેખર બ્રહ્મવાદના હિસાબથી તો સુવર પણ બ્રહ્મ છે, રાઈટ? સુવર પણ પુરુષોત્તમ છે. આ સમજમાં? બ્રહ્મવાદમાં તો બધા જ પુરુષોત્તમ, બધું જ પુરુષોત્તમ છે. પણ તેના કારણે પછી શું તમે સેવા કરવાનું શરૂ કરશો? ભક્તિ એની કરશો, ભક્તિ એની કરવા જશો તો તમારી ભક્તિ નહીં રહી જાય, તમે ટકી જ નહીં શકે. એ જે રિસ્પોન્સ મળવાનો હોય છે એ રિસ્પોન્સ તમને નહીં મળે. એ તો એનું જાગતિક જે ફંક્શન રૂપ નામ કર્મ જે છે એને આપવામાં આવ્યા છે, તે જ કર્યા કરશે. એ તો તમે એને કહેશો કે સાફ કરીને તમે એને સિંહાસન પર બેરાડશે, એ તો જઈને ગંદો જ કરી દેશે બધું જ.
કારણ કે એને તો ગંદવું જ ગમે. તો તમારામાં છે એવી હિંમત, તમારામાં એટલી બધી બ્રહ્મ જ્ઞાની દ્રષ્ટિ છે કે તમે એને બ્રહ્મ તરીકે ટ્રીટ કરી શકો? છે કઈ નહીં, પણ કરા જાઓ તો તમને ખબર પડે કે તમને અહં કઈ, તમને અહં અહંતા મમતા આડે આવે, એને દોષો આડે આવે, તમે એને ગ્રહણ ગુણ તમારા એના અવગુણ તમે એને સહન તમે સહન ના કરી શકો. અને તમે પછી એને સાધના જે છે તમારી ભક્તિની તે તમે સરખી રીતે કરી શકો. તો વાય ટુ ટેક ચાન્સ? તેથી શાસ્ત્ર એમ કહ્યું કે તમે એક મૂર્તિ પધરાવો અને એ મૂર્તિને, કેમ કે બ્રહ્મવાદમાં તો બધું જ બ્રહ્મ છે, તો એ મૂર્તિ જે છે ભગવાનના પ્રતિકૃતિ થી લઈ કરીને મંત્રોચ્ચારણ પૂર્વક તે તમારા શાસ્ત્ર રીતિથી, જો તમે જો તાંત્રિક દીક્ષાથી કરતા હોય કે શાસ્ત્ર રીતિથી જે પણ કરતા હોય તમે, પાંચ રાત નાર પાંચ રાત માં જે પૂજા વિધિ જે ઉપાસના વિધિ છે તેમાં તેના તમે પ્રાણ પ્રતિષ્ઠા કરતા હો, પ્રાણ પ્રતિષ્ઠા કરીને તમે એમાં સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ છે તેમ તેવી ભાવના કરીને એ મૂર્તિની તમે ઉપાસના અને ભક્તિ વગેરે કરી શકો છો. યા તો એ ન કરી શકો તો જ્ઞાન માર્ગીય જે છે માનસ મૂર્તિ પૂજાનો પણ પ્રકાર છે. મેં તમને કહ્યું તું એ કે ઘણા ખરા મુસ્લિમ લોકો જે છે કે એનું નામ નાયક છે કોઈક, તો શું નામ છે એનું, એક પ્રોફેસર છે તમે, અને આઈ થિંક એ ઇસ્લામનો પ્રવર્તક છે, કટ્ટર ઇસ્લામી છે, એનું નામ ભૂલી ગયો, બહુ પ્રચલિત છે એનું નામ, નાયક કરીને છે કોઈ. હવે એ શું કહે, જ્યાં જ્યાં પણ અને લેક્ચર્સ આપે એવા સોલિડ લેક્ચર્સ આપે કે તમે એને એની પાસે જઈને કન્વિન્સ થઈ જ જાઓ કે ઇસ્લામ ધર્મ જે છે એ સારામાં સારો ધર્મ છે અને અમે બધા મૂર્ખના બધા, તમને કન્વિન્સ કરી દે, એટલો સારો ઓરેટર છે અને એટલો સારો જાણકાર છે ઇસ્લામ ધર્મનો. એ જે ફરતો રહે છે કે ઘણા બધા એના ટીવી ચેનલ્સ બ્રોડકાસ્ટ કરતા હોય છે, ખબર નહીં અહીંયા જે જેટલા સત્સંગમાં જે લોકોને એકાદને તો ખ્યાલ હશે કે જોતા હશે, ઝાકિર નાયક એ ઇસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશન ચલાવે છે અને ઘણી બધી એમાં એ ટીવીમાં આવતો હોય છે તે અને લેક્ચર્સ આપતો હોય છે ઘણા બધા લેક્ચર્સ. એણે એક વખત એનો કન્વર્ઝેશન મેં સાંભળ્યો, એક મિનિટ હું આઈ થિંક ઇફ યુ આર ઇન્ટરેસ્ટેડ આઈ વિલ પ્લે ઓલ્સો, એક પાંચ મિનિટનો કન્વર્ઝેશન છે બટ એટલું ઇન્ટરેસ્ટિંગ કન્વર્ઝેશન છે. આઈ વોન્ટ યુ ટુ લિસન દેટ કન્વર્ઝેશન. એક સેકન્ડ ઝાકિર, એને બધા જ ધર્મગ્રંથો વાંચેલા છે પણ અંદરથી ખોખલો છે. હું તમને કહું એ કેવી રીતે છે, એ હું તમને પહેલા એ શું કહે છે તમે જુઓ, પહેલા એનું જસ્ટ રટેલું છે નોલેજ, પેલો મેક્સમ્યુલર જેવો છે. હેલો સર, હા જી સાંભળો. I just wanted to say something about the person who said, like, first asked you the question about idol worship. I'm a follower of Lord Krishna, and I just remember something that my aunt once told me, and I just wanted to say that. It's like, when we do idol worship, it's when we see, we have a picture of them, or we can feel them. When you see them, you can actually feel what it is like and you can praise it. How do you say that with this? What do you think about idol worship? मैंने सवाल किया है कि वो कृष्ण की पुजारी है और जब बुद्ध परस्ती करती है, मूर्ति पूजा करती है, तो मूर्ति का फोटोग्राफ, वो उस ईश्वर का फोटोग्राफ रखती है, उस ईश्वर की मूर्ति रखती है ताकि कॉन्सेंट्रेशन के लिए, तो इसीलिए वो मूर्ति पूजा करती है. बहन, आपके हिंदू धर्म की किताब में लिखा है कि मूर्ति पूजा गलत है, और मैं कई बार कह चुका हूँ, फिर से दोहराता हूँ, क्या लिखा है श्वेतासवतार उपनिषद में चैप्टर नंबर 4 मंत्र नंबर 19 और यजुर्वेद में अध्याय नंबर 32
मंदार मशीन में न सत्य प्रतिमा अस्ति, उस ईश्वर उस भगवान की कोई प्रतिमा नहीं, कोई फोटोग्राफ नहीं, कोई पिक्चर नहीं, कोई पेंटिंग नहीं, कोई बुद्ध नहीं, कोई मूर्ति नहीं। लेकिन फिर भी आपके मजहबी किताब में साफ तौर पर लिखा मूर्ति पूजा करना चाहिए, फिर भी हिंदू धर्म के अधिकारी पंडित मुझसे कहते, मैं जब कहता हूँ आपकी मजहबी किताब में साफ लिखा है गलत है, क्यों करते आप मूर्ति पूजा, तो वो कहते हैं कि मूर्ति पूजा करते हैं मानते हैं गलत है, लेकिन मूर्ति पूजा करते कॉन्सेंट्रेशन के लिए, जब हम हायर लेवल ऑफ कॉन्शियसनेस पहुंच जाएंगे तो मूर्ति पूजा की जरूरत नहीं, पहले पहले शुरुआत में कॉन्सेंट्रेशन के लिए मूर्ति जरूरत है, हायर लेवल पे हायर कॉन्शियसनेस पे मूर्ति की जरूरत नहीं। तो मैं उनसे कहता हूँ, उन पंडितों से और आपसे भी, हम मुसलमान हायर कॉन्शियसनेस पहुंच गए, हमें मूर्ति की जरूरत नहीं। मैं इनसे पूछता हूँ कि शुरुआत में कहते हैं कि स्टार्टिंग में जरूरत है बाद में नहीं, जब आप स्कूल में जाते हैं पहली कक्षा में आप बेसिक सीखते हैं, बेसिक सीखते कठिन चीज बाद में सीखते हैं आठवीं नौवीं दसवीं में। तो मैथ्स में अगर कोई कहेगा 2 + 2 = 5, आपने कहेंगे गलत है मैं जानता हूँ, दसवीं में आऊंगा तो कहूंगा कि 2 + 2 = 5 = 4। आप बचपन में ही कहेंगे भाई 2 + 2 = 4 इज द फाउंडेशन। हर मजहब का फाउंडेशन है कि भगवान की मूर्ति नहीं है, फोटोग्राफ नहीं है, बुद्ध नहीं है, फाउंडेशन ही जब पहले गलत सिखा रहे तो आगे जाके कैसी इमारत बनेगी। तो इसीलिए पंडितों से जब मेरा बहस होता है, गुफ्तगू होती है, वो जवाब ही नहीं दे सकते, वो कहते मानता हूँ कि हमारी मजहबी किताब में गलत है, लेकिन फिर भी इनिशियली कॉन्सेंट्रेशन के लिए। तो मैं कहता हूँ कि हम मुसलमान इनिशियली भी हमें जरूरत नहीं मूर्ति की न बुद्ध की, हमें हमेशा हक बात कहना चाहिए। और ये साफ तौर पे लिखा है सारी मजहबी किताबों में, चाहे हिंदू मजहब की किताब हो, ईसाई मजहब की, यहूदी मजहब की, इस्लाम मजहब की, मूर्ति पूजा गलत है, हराम है और हमें इससे दूर रहना चाहिए। हमें खुदा की कलाम पे, खुदा के कलाम पे, खुदा के अहकाम पे अमल करना चाहिए, ये दीन के ठेकेदारों के नहीं। अगर आपको लगता है कि जाकिर गलत है, जाकिर को भी छोड़ो, जाकिर इस्लाम में जीरो है। अगर जाकिर वो बात कर रहा है जो खुदा से मिलती है, जो आखिरी पैगंबर से मिलती है, इसीलिए मैं हवाला देता हूँ, चैप्टर नंबर वर्स नंबर, इतने हवाले थोड़ी फेंक रहा हूँ मैं, आप चेक करो और जाके चेकिंग करो, संतुष्ट हो जाएगी तो अमल करो। तो मैंने इतने हवाले दिया हूँ बहन, आप मानते हैं कि मुझ पर इतनी गलत है अभी? I completely agree with what you said. माशाल्लाह बकरी करते हैं, क्या बंदे करते हैं। समझ में आयो? વિરોધ પ્રોત્સાહન કોણ આપે? પણ એને ઉપનિષદ પ્રમાણ મૂક્યું ને એને, હા પણ જોવા જાય તો ને પણ શું છે લાગે ને? નહીં સાચું પ્રમાણ છે અડધું જ વાક્ય કીધું એવું કેવાય, એને જે કહ્યું એમાં કોઈ રોંગ નથી, કારણ કે એ લોકો પંડિતો એને પૂછ્યું, એને પંડિતો બિચારા આન્સર કરતા નથી એટલે શું કરે પંડિતો, એ કહ્યું ને એને કે પંડિતો માને છે હું જે કઉ છું, એટલે હવે હવે એ લોકોને આન્સર નથી મળતો કે આને કેવી રીતે જસ્ટિફાય કરવું, એટલે પંડિતો એમ કહે છે કે અમને કોન્સન્ટ્રેશન માટે પૂરતી પૂજા કરીએ છીએ। પંડિતો પણ પહેલામાં પ્રમાણ જુએ ત્યારે ને, પણ એ પંડિતો નામાં પણ એ નથી ને, હવે એ રીતે જો આર્ગ્યુમેન્ટ કરે તો આખું મિસઇન્ટરપ્રિટેશન થઈ ગયું ને શાસ્ત્ર નો, રાઈટ। એટલે શાસ્ત્ર પોતી બોલે છે ને, તો આ પેલી છોકરી જેવી નાની હતી, એ તો ફટાક લઈને પલટી જાય। હા તો એ તો કોઈ પણ પલટી જાય। પંડિતો મંદિરમાં બેઠેલા બે ચાર ઉપર છલું જાણનારા હતા, ખરા પંડિત કેટલા હશે? બરાબર, જોડે વાત કરે તો આવે ને જવાબ। એટલે કોની સાથે એને વાત કર્યો છે, કોની સાથે કર્યો એની પર આધાર રાખે ને।
એને વિરોધ જ નથી કરતો આ, અને એને કહ્યું એ બરાબર છે. નતસ્ય પ્રતિમા શ્વેતાસ્વર ઉપનિષદ માં છે એવું લખેલું છે ચોખ્ખું. મેં સમજાવ્યું તું એ પુરુષોત્તમજી નો, પુરુષોત્તમજી માં મૂર્તિ પૂજા વાદ ની અંદર એ સમજાવે છે પુરુષોત્તમજી. આનો એક્ઝેક્ટ આજે અત્યારે જે ક્વેશ્ચન રેઝ કર્યો છે એને, એ ક્વેશ્ચન કઈ આજનો નથી, આ ક્વેશ્ચન ઘણા વર્ષો પહેલાથી ચાલતો આવી રહ્યો છે. પુરુષોત્તમજી એને જાણે છે, અને પુરુષોત્તમજી લેખવાળા અને પુરુષોત્તમજી એમ એનો નિરસન કરવા માટે આખો એક વાદ લખ્યો છે કે આવા બધા વાદ થી એનો પ્રત્યાવાદ એનો નિરસન કરેલું છે કે આ ખોટો વાદ છે, આવી રીતે એને નથી સમજવાનો. એ મેં તમને તે વખતે કહ્યું હતું, સમજાવ્યું હતું નતસ્ય પ્રતિમા અસ્તિ, અને એ કઈ રીતે એનું ઇન્ટરપ્રિટેશન છે. નતસ્ય પ્રતિમા અસ્તિ ની અંદર પ્રતિમા શબ્દ નો અર્થ શું થાય, એને પ્રતિમા શબ્દ નો અર્થ મૂર્તિ કરી દીધી. હા, પણ એકચ્યુઅલી મૂર્તિ ના અર્થમાં નથી ત્યાં યોજાયો પ્રતિમા નો મતલબ. મેં તમને કહ્યું હતું કે મેન્યુઅલ જુદી હોય છે વેદના ઇન્ટરપ્રિટેશન ની. ડિક્શનરી ઓપન કરીને પ્રતિમા બરાબર મૂર્તિ એમ ડિક્શનરીમાં તો લખેલું જ હોય, પ્રતિમા એટલે કે મૂર્તિ, એવી રીતે વેદનું ઇન્ટરપ્રિટેશન ન થાય. પ્રતિમાનો મતલબ શું છે, એના જેવું કોઈ બીજું. ઓ અચ્છા, બ્રહ્મના જેવું બીજું કોઈ છે નહીં એ કહેવા માંગે છે શ્રુતિ પ્રતિમાથી. પ્રતિમા મતલબ કે એના જેવું છે કોઈ, એના જેવું ના કોઈ ને. તો એ તો શ્રુતિ તો બરાબર જ કહે છે, નતસ્ય પ્રતિમા અસ્તિ, એની કોઈ પ્રતિમા નથી. તો બેડ પણ આવી રીતે વેદ ની નિંદા કરે એ તો બહુ ખરાબ કહેવાય. તો એને થોડી વેદ ની પડી છે, એને તો પોતાને કુરાન ની પડી છે. આપણને એવું લાગે ને. હા, પણ આપણે એને કોઈક તો એને વિરોધ કરવો તો જોઈએ ને, લખીને વિરોધ કરવો જોઈએ. એટલે પુરુષોત્તમજી એના પર આખો વાદ લખેલો છે કે તંત્રમાં પૂજાની વિધિ છે, એમાં ભાગવતમાં વેદમાં બધી જગ્યાએ એનામાં મેન્શન કરેલું છે કે પ્રભુના મંદિરની અંદર પ્રભુનું મંદિર નિર્ગુણ ગણાય છે. પ્રભુનું મંદિર નિર્ગુણ ગણાતું હોય અને જો પ્રભુની મૂર્તિ જ ન હોય તો મંદિર ક્યાંથી હોય, અને સગુણ મોટો કે નિર્ગુણ મોટો. જો પ્રભુના મંદિરમાં રહેવાથી નિર્ગુણ થવાતું હોય અને બીજે રહેવાથી સગુણ થઈ જવાતું હોય તો ત્યાં પ્રભુ નથી. સમજમાં આવ્યું ને? ઘણા બધા પ્રમાણો કહ્યા છે વેદના પુરુષોત્તમજી. જ્યાં મૂર્તિ પૂજાનો ઉત્કર્ષ કયો છે એને ન કયો એક પણ શ્રુતિ. જ્યાં મૂર્તિ પૂજાનો ઉત્કર્ષ નથી એ વાત લાવી, અડધું જ કીધું એ શ્રુતિ એને કહી. અને એ મૂર્તિ પૂજાનો ઉત્કર્ષ નથી એવું તો એ કહેવા જ નથી માનતી એ શ્રુતિ. ઇન એડિશન લાગે છે કે મૂર્તિ પૂજાનો ઉત્કર્ષ નથી, પણ છે નહીં ખરેખરમાં. એ શ્રુતિ એવું નથી કહેતી કે મૂર્તિ પૂજા ન કરો. એ રીતે પણ એ વાત સમજો કે તેથી આસક્તિ કરવી કઈ કેવી રીતે, આનંદમય કે આનંદમાં આસક્તિ થવી જોઈએ. જાગતિક પદાર્થોમાં આસક્તિ ન થવી જોઈએ. મૂર્તિ જે છે એ ભગવાનના, કેમ કે બ્રહ્મવાદ છે, શાંકર મતમાં એ બરાબર એને જે પ્રશ્ન ઉઠાવ્યો ને નૃત્ય પ્રતિમા અસ્તિ, એ શાંકર મતમાં જો હોતે ને તો ધે વોન્ટ હેવ એની આન્સર. કેમ કે શંકરાચાર્યજી એક તો પાછા મૂર્તિની પ્રતિષ્ઠા કરે છે, મેક્સિમમ મંદિરો શંકરાચાર્યજી સ્થાપેલા છે. ઇન્ડિયામાં જેટલા પણ મંદિરો છે મેક્સિમમ શંકરાચાર્યજી દ્વારા સ્થાપિત છે, મેક્સિમમ. ઓ, ચાર મઠ એ સિવાય પણ, અરે મેક્સિમમ. તમે મેજર મેજર તમે શ્રાઇન્સ જુઓ
मैक्सिमम श्राइन्स शंकराचार्य जी ना स्थापित करेला छे। जेटला शंकराचार्य जी कोई नहीं बनावे एटला मंदिरों शंकराचार्य जी बनावे छे। अने पछी एमने एम कहो के नतस्य प्रतिमा अस्ति, अने पछी ए लोको शंकर मत वाला एवो जवाब आपे के अमे तो कॉन्सेंट्रेशन माटे करीए छे शाखा अरुंधति न्याय। तो पछी मुस्लिमो चढ़ी जाए ने तमे आऊ वेद नु इंटरप्रिटेशन करो के एक तो देवता पधराओ मंदिर मां पधराओ, ऊपर थी पछी एम कहो के शा माटे पधरावे, आ शू साक्षात ब्रह्म छे? तो के ना साक्षात ब्रह्म नथी सगुण ब्रह्म छे। सगुण ब्रह्म छे। केम सगुण ब्रह्म नी उपासना करो? तो कहे छे के अमने ज्ञान प्राप्त थाय। तो मुस्लिम तो एम ज कहे छे ने के ज्ञान तो अमने पण प्राप्त थई गयुं, अमे शा माटे पछी मूर्ति पूजा करीए? अने अमारा मां मूर्ति पूजा नथी एनो मतलब अमे मोटा तमारा थी। एक स्टेप फाइनल स्टेज आई गई। તમારા માં મૂર્તિ પૂજા છે, તમને આવડતું નથી, તમે ઠોઠ છો કે તમને હજુ જ્ઞાન માટે મૂર્તિ પૂજા ની જરૂર પડે છે, અમારે તો કોઈ જરૂર જ નથી, અમારા ધર્મ માં તો મૂર્તિ પૂજા બુદ્ધ પરસ્તી જે છે તો એકદમ પાપ ગણવામાં આવ્યું છે, પાપ। હા, તો અમારો ધર્મ તમારા શંકરમત થી મોટો થયો કે નહીં? અમે એક સ્ટેપ આગળ છીએ, અમને તો જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે, તમને તો અમને તો મૂર્તિ પૂજાનો ઉપદેશ જ નથી કરવામાં આવ્યો, અમને તો ડાયરેક્ટ સ્ટેજ 3 પર લઈ જવામાં આવ્યા છે। તો બ્રહ્મવાદી દ્રષ્ટિકોણનો હોય તો આ પ્રોબ્લેમ, શંકર મતને તો આનો જવાબ ના આવે, માયાવાદીઓને તો આનો જવાબ નથી આવવાનો। આ જે કહે છે એનાથી માયાવાદીઓ પરસ્ત થઈ જશે, માયાવાદ જોડે કોઈ આન્સર નથી આના આર્ગ્યુમેન્ટનો। એટલે એવા પંડિતોને એને પૂછ્યું હશે, એને કોના પંડિતો ને પૂછ્યું તો ગોડ ઓનલી નોઝ, પણ આપણને ક્યાં ખબર છે માયાવાદી જ છે બધા મોસ્ટલી, તો કોણ શુદ્ધાદ્વૈતી છે? કોઈ કોઈ ગણ્યો કાટલો કોઈ હશે શુદ્ધાદ્વૈતી, કેમ યુ નો મોસ્ટલી બધા શંકર મત જ છે, માયાવાદીઓ જ છે। જ્યાં ત્યાં બુકમાં પણ તમે જો બુક પબ્લિશ થતી હોય તો ત્યાં માયાવાદની બુક પબ્લિશ થતી હોય, રિસર્ચ થતી હોય યુનિવર્સિટીમાં માયાવાદ પર જ થતી હોય છે। જ્યાં ત્યાં જેટલા પણ પુસ્તકો પ્રકટ થાય, જેટલી ઉપનિષદોની પુસ્તક પણ જોઈ લો તમે ઓપન કરીને, કોઈ શુદ્ધાદ્વૈતી કે કોઈ રામાનુજ મતી નહીં હોય, મોસ્ટ મેક્સિમમ 80% જે ઉપનિષદની વ્યાખ્યા કરવામાં આવી હશે ને બધી શંકરમતના અનુયાયી। આ તમે બુક્સ વાંચી લો, તમે બુક્સ જાઓ, તમે કોઈ પણ ઉપનિષદોની વ્યાખ્યા ઇન્ટરનેટ પર સર્ચ કરો, ઉપનિષદની વ્યાખ્યા કે ઉપનિષદનો કમેન્ટ્રી આઈને ઉભું રહેશે, શંકરમતનો કમેન્ટ્રી કોઈ ત્યાં એવું લખે નહી કે રામાનુજ મત ની કે આની મત ની કમેન્ટ્રી, રિસર્ચ યુનિવર્સિટીઝમાં રિસર્ચ આની પર મોસ્ટલી થાય, માયાવાદ ઉપર જ થાય છે, લિટરેચર જેને લીધું હોય ને માયાવાદ બધાને ખબર હોય, શુદ્ધાદ્વૈત ગણ્યા ગાંઠિયાને ખબર હોય, માયાવાદ બધાને ખબર હોય, લિટરેચરમાં માયાવાદ પહેલો ભણાવવામાં આવે। આ અમારા લિટરેચરના છે ને સ્ટુડન્ટ, ક્યાં ગયા? પ્રતિમાબેન જતા રહ્યા? એટલો પોપ્યુલર છે શંકરાચાર્ય જી નો મત, ખબર જ છે, એટલે કોને આવડે આનો જવાબ? આવો પ્રશ્ન પૂછે છે કોને આવડે? માયાવાદી પાસે તો આવો જ આન્સર હોય ને કે અમે કોન્સન્ટ્રેશન માટે કરીએ છીએ। એનીવેઝ અહીંયા રાખીએ, આપણે ઘણો ટાઈમ થઈ ગયો પાછો, તમારો શું પ્રશ્ન હતો? આપણે ઉપાસનાનું હતું કે ઉપાસના તમે કીધું ને કે જાગતિક પદાર્થો ના કરી, ના એમણે એ રીતે કીધું ને કે જેમ એમણે એક્ઝામ્પલ આપ્યો ને કે બોક્સિંગ કરતા હોય તો એ માત્ર એને શીખવા માટે કરે ને પછી ખરું બોક્સિંગ પછી હોય તો જે આ ઉપાસના ભક્તિ કરતા હશે એને શું કરતા હશે એ લોકો? એટલે સમજો નહીં પ્રશ્ન, નહીં તમે આપણે નથી ઉપાસના માર્ગ એવું પણ આવે છે ને? ઉપાસનાનો મતલબ બે થાય છે, એક આ જે મેં તમને સમજાવ્યો ને કે જેમ ખરેખર ના હોય તો માની લો એમ,
હા એ તો સમજી ગઈ છું બરાબર. એને પણ ઉપાસના કહે, એ અર્થમાં પણ એને ઉપાસના શબ્દ યોજાય છે. અને ઉપાસના શબ્દ પેલા ભક્તિના કે કન્ટેક્સમાં પણ એને યોજાય છે. હા તે જ, એટલે મને એમાં જરા કન્ફ્યુઝન થયું. એ જુદું છે, એ ઉપાસના અહીંયા જે સૂત્રમાં ઉપાસના છે એ આ અર્થમાં છે કે એને માની લો પણ છે નહીં એમ. અચ્છા, ચાલુ ખાતામાં માની લો એને ટેમ્પરરી બેઝિસ પર. હા 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 હા, કે કોઈ છે તમારા આગળ ને કરો બોક્સિંગ, માની લો. સમજમાં આવ્યું ને? હા એ તો, એટલે પણ પેલી ઉપાસના એ રિયલ તમે ઉપાસના કરતા હોય એની? ના એ નહીં, સાધવેલી જે સાધના જે પ્રણાલી છે ઉપાસના સાધના પ્રણાલી એ નહીં, એ અર્થ જુદો છે એનો. એ અર્થ જુદો છે. હા ઓકે, બસ એ એટલા માટે. હા અહીંયા ઉપાસનાનો મતલબ છે કે માની લો એમ, કે તમારી આગળ કોઈ છે બોક્સિંગમાં સામે અને એને બોક્સ એને પંચ મારો. એવી રીતે અહીંયા જગતને તમે માની લો, છે નહીં જગત બ્રહ્મ. હા એ તો બરાબર, પણ તમને જ્ઞાન પ્રાપ્ત કરવું છે એટલે માની લો જરા. સમજમાં આવ્યું ને? એ રીતે શાખા અરુંધતી ન્યાય માની લો એમ. માની લો બરાબર, તમને હેલ્પ થશે એમ. પછી તમે એને છોડો, તમને એ જયારે સધી જાય, એને કહ્યું ને ઝાકિર નાયકે કે પછી તમારું કોન્સન્ટ્રેશન બિલ્ડ થઈ જાય ત્યારે તમે મૂર્તિને છોડો. એવું પંડિત કે છે, અને કે છે શંકર મત એ જ કે છે. અચ્છા, હી ઇઝ નોટ રોંગ. એને તો કે છે માયાવાદ એ જ તો કે છે કે જયારે મૂર્તિ સગુણ બ્રહ્મ, સગુણ બ્રહ્મ થી આપણે નિર્ગુણ બ્રહ્મ ને પ્રાપ્ત કરવાનો છે. તે સગુણ બ્રહ્મ જે મૂર્તિ રૂપે છે એ તો થઈ ગયો ને, એ તો એના જ્ઞાન પ્રાપ્ત કરવાનો છે. જ્ઞાન પ્રાપ્ત થઈ જાય એટલે એને છોડો, છોડો કામ ચલાવો, કામ ચલાવો. તો પછી ઇસ્લામ તો એની પર આક્ષેપ કરે જ ને, સમજમાં? એ અહીંયા આપણો એવો મત નથી કે કામ ચલાવ છે, કૃષ્ણની સેવા કરો પછી આપણે વૈકુંઠમાં જવાનું છે, કૃષ્ણના માથા પર પગ મૂકીને વૈકુંઠ જવાનું. કે એટલે સેવા કેમ કરવાની બોલે મોક્ષ માટે? તો પછી તમે શંકર મત મતવાળા થઈ ગયા. આવે ને સમજમાં? દેટ ઇઝ નોટ અવર પોઈન્ટ ઓફ વ્યુ, વલ્લભાચાર્યજીનો એ પોઈન્ટ ઓફ વ્યુ નથી. વલ્લભાચાર્યજી સેઝ અન્નમય થી લઈને વિજ્ઞાનમય બ્રહ્મ જ છે, બ્રહ્મેતિ વિજાનાત. ઇટ ઇઝ નોટ ફોર ઉપાસના, ઇટ ઇઝ નોટ ફોર કોન્સન્ટ્રેશન, ધે આર ઇન રિયાલિટી બ્રહ્મન. સમજમાં આવ્યું? બટ ધે આર નોટ ફોર ભક્તિ, આસક્તિ. હુ ઇઝ ફોર આસક્તિ? આનંદમય. આનંદમય કે આનંદ, સમજમાં આવ્યો ને? દેટ ઇઝ ફોર આસક્તિ, બીકોઝ ખરેખરમાં તો બધું જ બ્રહ્મ છે અને તમે બધાની સેવા કરી શકો છો. સૈદ્ધાંતિક દ્રષ્ટિએ તમે સુવર્ણની પણ, મેં તમને સુવર્ણ એક્ઝામ્પલ આપ્યું, તમે ઘોડાની સેવા કરી શકો છો, ગાયની સેવા કરી શકો છો બ્રહ્મ તરીકે, પણ એમાં ધાંધલ થઈ જશે, ધાંધલી થઈ જશે, અને ધાંધલીના કારણે તમારું તમે સરખી રીતે રિસ્પોન્સ એ તમને નહીં આપી શકે ને તમે એના રિસ્પોન્સ નહીં આપી શકો. એનાથી બેટર છે કે તમે ભગવાનના જ આકૃતિવાળી, ભગવાનના જ ભાવ પ્રતિષ્ઠા વાળવું, ભગવાનના આનંદ ગર્ભાદ મુખોદર આદિ વાળવું જે સ્વરૂપ જે છે એ તમે ઇન્ટરેક્શન કરો, એના સાથે ઇન્ટરેક્શન કરો, રાધર દેન કોઈ એવી વ્યક્તિ, કોઈ એવી ચિદ વસ્તુ કે જે ચિદ જાગતિક ચિદ વસ્તુ છે બ્રહ્મ હોવા છતાં પણ, અને એ ચિદ વસ્તુ ભક્ત્યર્થ નથી આવિર્ભૂત થઈ. સમજમાં આવ્યું ને? એ વિષયના માટે આવિર્ભૂત થયેલી ચિદ વસ્તુ છે, આપણો પુત્ર ચિદ વસ્તુ છે. હવે એને તમે એમ કહો કે અરે સર્વમ ખલ્વિદમ બ્રહ્મ, તું પણ બ્રહ્મ છે, ચાલ આજથી તારી સેવા કરું, તો કરી શકાય? ખરેખર તો કરી શકાય ને, કારણ કે મહાપ્રભુજી કહે છે સર્વમ ખલ્વિદમ બ્રહ્મ. સૈદ્ધાંતિક દ્રષ્ટિએથી તો એ કરી શકાય, પણ મહાપ્રભુજીના પુષ્ટિ માર્ગના દ્રષ્ટિકોણથી ના કરી શકાય. કેમ? કારણ કે એ ચિદ વસ્તુ ઉપાસના માટે નથી, એ વિષય જાગતિક પદાર્થ છે, એ વિષય
ના અનુરૂપ એનું વ્યવહાર થવું જોઈએ. તમે એને બ્રહ્મ તરીકે વ્યવહાર કરવાનું શરૂ કરી દો, શાસ્ત્રીય નથી તે. બ્રહ્મ તરીકે વ્યવહાર કરો એ ના ચાલે. બ્રહ્મ તરીકે જ્ઞાન પ્રાપ્ત કરો એ બરાબર છે. પછી ભક્તિ ના કારણે તમે એની સાથે વ્યવહાર શરૂ કરી દો એવો, તો એ ઉપાસના પ્રણાલીમાં એ બંધ બેસતો નથી એમ. હવે એનો મતલબ એવો નથી ન થઈ શકે, થઈ શકે. આજે કરે છે ને બધા, ગુરુ નો એ બ્રહ્મ માને છે. ટીવીમાં કેટલું આવે છે, આશુતોષ બાબા, આશુતોષ મહારાજ, ન્યૂઝમાં જોતો છું, વાંચતો છું ન્યૂઝમાં. ફ્રીઝ કરી દીધા પેલા આશુતોષ મહારાજ ને. એ કે છે કે તો સમાધિમાં છે, ખરેખર તો મરી ગયા છે. હા, પણ એ લોકોના જે અનુયાયી છે એમ કે છે કે તો સમાધિમાં છે. પેલો ડોક્ટર એમ કે છે કે ભાઈ મરી ગયા છે અને હવે એને તમે કાઢો. એના અનુયાયી કે છે કે નહીં, એ તો અમને કહી ગયા છે કે સમાધિમાં છે, અને એ તો પાછા આવશે, ઉભા થઈ જશે. પેલો ડોક્ટર કે છે ભાઈ સાહેબ આખું બધું કેમ મેડિસિન પ્રમાણે તો હી ઇઝ ડેડ. તો એ કે છે નહીં, હવે એમણે ના આપ્યા તો ના આપ્યા, એ તો કોલ્ડ ફ્રીઝમાં રાખ્યા છે. હજી કેટલા મહિનો, બે મહિનો થઈ ગયા મરે, એને નથી પૂછતા ભગવાન તરીકે. જો સર્વમ કલિદમ બ્રહ્મ, તો દેટ ઇઝ મહાપ્રભુજીના પ્રમાણે એ શાસ્ત્રની પ્રણાલી નથી. બટ કીપ ઇન માઇન્ડ દેટ ડઝન્ટ મીન કે આશુતોષ મહારાજ બ્રહ્મ નથી. યુ આર ઓલ્સો બ્રહ્મ, એન્ડ દેટ મંદિર ઇઝ ઓલ્સો બ્રહ્મન, એન્ડ આશુતોષ મહારાજ ઇઝ ઓલ્સો બ્રહ્મન, એન્ડ આઈ એમ ઓલ્સો બ્રહ્મન, એન્ડ યુ આર ઓલ્સો બ્રહ્મન. બટ દેટ ડઝન્ટ મીન કે દેટ યુ ક્વોલિફાય ફોર બીંગ for you qualify for getting seva, bhakti margiya seva, or gyan margiya seva, or karma margiya seva. That you are not qualified, you are not made for that. એટલે મહાપ્રભુ જી કહે છે કે તેથી કરીને શાસ્ત્ર ના રીત થી એક મૂર્તિ નો ભગવાન ના આકૃતિ સમાન બનાવવી જોઈએ. તે મૂર્તિ માં જયારે પ્રાણ પ્રતિષ્ઠા થાય, શાસ્ત્રી રીતિ કે ભાવ પ્રતિષ્ઠા થાય, ત્યારે જ તેનામાં પૂર્ણ બ્રહ્મત્વ પ્રકટ થતું હોય છે. હવે એનો મતલબ એવો નથી કે પહેલા હતો નહીં, સમજો. ત્યાં સર્વમ ખલ વિદમ બ્રહ્મ પ્રમાણે તો ચિદમાં પણ બ્રહ્મ છે, એ ચેતન વસ્તુમાં પણ બ્રહ્માત્મક, એ પણ બ્રહ્માત્મક છે. અને પેલી જે મૂર્તિ બિફોર પ્રાણ પ્રતિષ્ઠા એ પણ હતી તો બ્રહ્માત્મક જ, રાઈટ. પણ એ તમને બ્રહ્મ જેવો રિસ્પોન્સ નહીં આપી શકે જ્યાં સુધી તમે શ્રદ્ધાથી તેને બ્રહ્મ નહીં ગણો ત્યાં સુધી. સમજમાં આવ્યું ને? તો જે ભાવની જે શ્રદ્ધારૂપ કે ભાવરૂપ ભક્તિભાવરૂપ થી પણ પ્રતિષ્ઠા થઈ શકે છે, યા તો શાસ્ત્રના રીતથી પણ પ્રતિષ્ઠા થઈ શકે છે. બે રીતથી પ્રતિષ્ઠા થઈ શકે છે મૂર્તિમાં. અને ભાગવતમાં તો ભરેલા છે એક્ઝામ્પલ્સ કે જ્યાં ભાવથી પ્રતિષ્ઠિત ઠાકોરજી હોય છે, ભર્યા પડ્યા છે એક્ઝામ્પલ્સથી. તો આપણા વૈષ્ણવો છે ને 84-252, આપણને એવું છે ને કે આપણે માથે ભાવાત્મક સ્વરૂપ બિરાજે છે, ભક્તનો ભાવાત્મક સ્વરૂપ. હા, એટલે મહાત્મ્ય અને પુરુષો, હા, ભાવ એટલે નિર્ગુણ ભક્તિ ભાવ આપણા માં નેસેસરી છે પ્રતિષ્ઠામાં. એટલે ઠાકોરજીને પુષ્ટ કરવાની વિધિમાં પણ પહેલા પુરુષ સુક્ત થી પુરુષ સુક્ત બોલવામાં આવતું હોય છે. પુરુષ સુક્ત થી પછી ભાગવતના જન્મ પ્રકરણના શ્લોક બોલવામાં આવતા હોય છે. તેથી એ મૂર્તિમાં મૂર્તિ પણ ન રહીને, એક જડ પદાર્થ ન રહીને, હવે તે પૂર્ણ બ્રહ્મ છે તેવું તેવા ભાવની ત્યાં પ્રતિષ્ઠા કરવામાં આવે છે, ઇન્વોક કરવામાં આવે છે. સમજમાં આવે ને? કે જે પરબ્રહ્મ એ જડ પદાર્થમાં એમનો આનંદ અને ચિદ અંશ તિરોહિત હતો તે આથી હવે આવિર્ભૂત થશે. એટલે એનો મતલબ ત્યાં હતો નહીં એવું નથી.
કે ભૂતની જેમ ભૂતમાં પેસી ગયા પેલા પેલા ભૂતની વાર્તા આવે છે ને જે ધોબીની ધોબીની વાર્તા આવે છે ને ધોબીની ધોબી ભૂત થઈને પછી ભૂત થઈને બેસી જતો ઠાકોરજીના પેલા પછી ચાચા હરિવંશજી ને ખબર પડે બીજા કોઈને તો ખબર ન પડે ચાર ભુજા છે કાળા છે ઠાકોરજી જેવા લાગે છે અચ્છા ચલો નમન કરો હે ને એવી રીતે ભૂત પેસી ન જાય એ પ્રતિષ્ઠા નથી કે ભૂત પેસી ગયું અંદર એક મૂર્તિ લઈ આવ્યા અને હવે પછી ભૂત પેસાડો ભગવાન નું ભૂત પેસાડો એની અંદર એને પ્રતિષ્ઠા ના કહેવાય સમજમાં આવે ને કે ભૂત નથી પેસતું અંદર સમજમાં આવ્યું જે પુરુષોત્તમ એ જડ પદાર્થમાં છે જ પણ તે તિરોહિત છે હવે એને આવિર્ભૂત કરવાનો છે આવિર્ભૂત થાય છે તમારા ભાવથી યજ્યત ધ્યાત ઉરુગાય વિભાવયંતી તત્તત વપુઃ પ્રણયસે સદનુગ્રહાય ધેટ યુ હેવ ટુ પ્રોડ્યુસ ધેન હી વિલ બી અવેલેબલ આય ને સમજમાં સો સૃષ્ટિ વિલ પ્રોડ્યુસ સૃષ્ટા ઇન ધીસ વે યસ ધેર ઇઝ અ રિવર્સ ડાયરેક્શન સૃષ્ટા વિલ પ્રોડ્યુસ સૃષ્ટિ ભક્તિ માર્ગ સૃષ્ટિ વિલ પ્રોડ્યુસ સૃષ્ટા જીવ પ્રોડ્યુસ ઇઝ પુરુષોત્તમ બીકોઝ ઓફ યજ્ઞ ધ્યાત ઉરુગાય વિભાવયંતી જે જે ભાવથી તમે ભાવના કરો તે ભાવથી તે વિભાવિત થઈ જશે તમે પુરુષોત્તમ ના ભાવ થી કરો ભાવના તો એ પુરુષોત્તમ ભાવ થી વિભાવિત થઈ જશે સમજમાં આવ્યું એ રીતે ભાવ અને વિભાવના ભાવના એટલે તમે જે કરો બીજા વ્યક્તિ પ્રત્યે એને ભાવ કહેવાય એ જે બીજો વ્યક્તિ છે એ તમે જે કરેલો ભાવ છે એના અનુકૂળ રિસ્પોન્સ આપતો થઈ જાય તો એને વિભાવના કહેવાય અનુભવ કહેવાય હા હા સોરી અનુભવ સોરી યસ યુ આર રાઈટ તો એ પરસ્પર થઈ ગયું ને ભાવ અને અનુભવ એટલે આ જે પ્રાણ પ્રતિષ્ઠા કે જે ભાવ પ્રતિષ્ઠા થઈ એને ઉદ્દીપન ભાવ કહેવાય તો પછી ના ના કહેવાય ના ના ઉદ્દીપન ભાવ ના કહેવાય તેને આલંબન વિભાવ કહેવાય સ્વયં આલંબન થઈ ગયો હવે તે આલંબન વિભાવ ઉદ્દીપન ના કહેવાય આલંબન જ થઈ ગયો ને હવે તે તમારા ભાવનો આલંબન તે થઈ ગયો ને રાઈટ રાઈટ હા ભાવનો આલંબન થઈ ગયો આલંબન વિભાવ થઈ ગયો તે એટલે એ આલંબન વિભાવ ત્યારે જ થાય કે જયારે તમે છે ને તમ ગોરચ્છુરિત કુંતલ બદ્ધ બરહ વન્ય પ્રસૂન રુચિરેક્ષર ચારુહાસમ વેણુ ક્વણંતમ અનુગૈર અનુગીત કીર્તિમ ગોપ્યક દિદૃક્ષત દૃશો અભ્યગમ સમેતા એમાં ભાવ એમાં એક તો છે 14 રસનો પીતવા મુકુંદ મુખર સારગમ છે ને તો 14 રસનો વિભાવના પ્રભુએ જસ્ટ ખાલી આવની માં કરી દીધી છે તો છે ને તે એક જ પ્રભુના જુદા જુદા રસ થી જણાય આવે છે એક જ આલંબન જુઓ સો યજ્ઞ દિયા તો ઉરુગાય વિભાવયંતી તે તો એવા જ લાગે એમ જોવાની ઈચ્છા હોય તો બધા સમય લાગે અને એ ગોપિકાઓને એવો આસક્તિ હતી તેથી કરીને 14 રસાત્મક પ્રભુ લાગ્યા સર્વ રસાત્મક પ્રભુ ની અનુભવ એનો અનુભૂતિ થઈ નહી તો કેવી રીતે અનુભૂતિ થાય એ તો કે આવી રહ્યા છે ગાય લઈને આવી રહ્યા છે એમાં શું નવું કર્યું એ તો જોવા જોના પર યજ્ઞ ધીયા તો ઉરુગાય વિભાવંતિ એ તો તમ ગોરચ્છુરી તકુંતલ બદ્ધ બરહ વન્ય રુચિરેક્ષર ચારુહાસમ વેણુ ક્વણંતમ
એ તો એને જ ખબર પડે કે એમાં ક્યાં રસ 14 રસ વિભાવિત થયા, એ તો એને જ ખબર પડે, જે જોનાર છે એને ખબર પડે. ચાલુ ખાતાને જોઈએ કે ઓહો અચ્છા આવી રહ્યા છે, આવા દો ગાયો લઈને આવી રહ્યા છે, જે બાને ગાયો ની રસથી છુવા બધા છુરી જ છે. અચ્છા અચ્છા ઠીક છે, ચાલો પછી આમાં શું તે નવું કર્યું? એ તો બધા ગોવાડિયાઓને કે ગાયોના રસથી એ થયેલા હોય. અચ્છા પછી બાજુમાં આગળ પાછળ ગોપો છે, અચ્છા ઠીક છે, પછી શું? પછી ઉપર બધા અંડમંડ બધું વનની બધી જે લતાઓ છે બધું ખોસેલું છે ઉપર મસ્તક ઉપર. અચ્છા એને એટલે શું હોય? તો ઠીક છે, તો ગોવાડિયા તો એવા જ હોય ને બધા, તો એ તો ના લાગે, કઈ પણ ના લાગે, જો લાગે તો કઈ પણ ના લાગે. એટલે પુરુષોત્તમ નો આવિર્ભાવ એટલે આનંદમય અને આનંદ એની જ સેવા કે ભક્તિ થવી જોઈએ. આ અન્નમ બ્રહ્મેતિ વિજાનાથ થી લઈને વિજ્ઞાન બ્રહ્મેતિ વિજાનાથ, જોકે છે બ્રહ્મ, ઉપાસના માટે નથી, ભક્ત્યર્થ નથી. એટલું સમજમાં આવી? આનંદ મયાધિકરણ માં આટલું સમજો. પણ એને વિભૂતિ રૂપ પણ કયા હતા ને? આ વિભૂતિ રૂપ જ છે ને, એમાં કોઈ ના નથી. અચ્છા વિભૂતિ રૂપ છે ને મતલબ કે સ્વયં બ્રહ્મ છે જ ને, નહી તો વિભૂતિ કેવી રીતે થાય? વિભૂતિ માં કોઈ પ્રોબ્લેમ નથી, હોવા દો ને વિભૂતિ. કેમ કે વિભૂતિ માં બધા જ પાસાઓ પ્રકટ ન થયા હોય, કોઈ અમુક પાસા પ્રકટ. આપણે પણ વિભૂતિ જ તો છીએ, આપણે નથી વિભૂતિ તો છીએ. આપણે પણ વિભૂતિ કહેવાય. અંશ કોઈ પણ પાસાઓ બધા પ્રકટ ન હોય તો એ વિભૂતિ માં જ કોટીમાં આવશે ને. જે પરબ્રહ્મ છે તેમાં બધા જ પાસાઓ પ્રકટ હોય છે, અગણિતાનંદ હોય છે, તો એ રીતે તમે ગણી શકો છો. આવ્યું સમજમાં? આનંદ અને આનંદમય માં આટલો તફાવત છે. ઊંચ નીચ નો ભાવ નથી, પણ આ તફાવત છે. એક સૃષ્ટિ છે અને એક સૃષ્ટિ રૂપ હોવા છતાં પણ તે એટલે છે પાછો તે સૃષ્ટા, પણ સૃષ્ટિ રૂપ સૃષ્ટા છે પાછો, જોયું? એટલે એ થોડો એ તફાવત છે એમાં. પણ એના કારણે એવું ના કહી શકાય કે આનંદમય મોટો ને આનંદ નાનો, કે આનંદ નાનો ને સોરી આનંદ મોટો ને આનંદમય નાનો, એવું ના કહી શકાય. બંને સરખા છે, સેમ જ સૃષ્ટિ, સેમ જ બ્રહ્મ છે, પરબ્રહ્મ છે. બે ભાગ કરી દીધા તમે. હા શંકરાચાર્યજી ના મત પ્રમાણે બે ભાગ કરી દીધા, વિભાગ થઈ ગયો ને બ્રહ્મ નો, બે થઈ ગયા. એટલે આનંદમય છે તે જીવ છે એમ ગણી રહ્યા છે. અને જે આનંદ જે છે એ નિર્ગુણ બ્રહ્મ છે એ એમ ગણી રહ્યા છે. તમને કહ્યું તું આનંદમય એ જીવ કેમ છે? કેમ કે એનો અધિષ્ઠાન આનંદ છે. તસ્ય પ્રિયમેવ શિર મોદો દક્ષિણ પક્ષ, પ્રમોદ ઉત્તર પક્ષ, આનંદ આત્મા બ્રહ્મ પુચ્છમ. તો એનું જસ્ટિફિકેશન કેવી રીતે બિચારા ફાઇન્ડ કરે પછી? એ મહાપ્રભુજીને જસ્ટિફિકેશન મળી શકે, પણ શાંકર મતમાં એ જસ્ટિફિકેશન કઈ રીતે પ્રાપ્ત કરે? તસ્ય પ્રિયમેવ શિર, ક્યાં એ બિચારા એ આખો કેવલાદ્વૈતવાદી, એ આખો હોમોજીનિયસ બ્રહ્મને માનનારા શિરને આ બધું જુદું કરવું પડે એમને. તો એ બ્રહ્મ નો સ્વરૂપ આવું થોડી માને? તસ્ય પ્રિયમેવ શિર, મોદો દક્ષિણ પક્ષ, ઉત્તર પક્ષ, પ્રમોદ ઉત્તર પક્ષ, આનંદ આત્મા બ્રહ્મ પુચ્છમ પ્રતિષ્ઠા. બ્રહ્મને માને કોઈ દિવસ એવો સ્વરૂપ? અમાને જ નહીં.
निर्गुण ब्रह्मा हो यद नहीं, निर्विकार निर्विशेष निर्धर्मक, कई रीते प्रियता, कई रीते प्रमोदता, कई रीते मोद ब्रह्म में ना आ सके एज पर मायावाद। अब आए न समझ में, ये महाप्रभु जी ने डिफिकल्टी नहीं, ये तो समझ में आए ना, हमें नहीं डिफिकल्टी महाप्रभु जी ना मत में। तस्य प्रियमेव शिर मोदो दक्षिण पक्ष प्रमोद उत्तर पक्ष आनंद आत्मा ब्रह्म पुच्छम प्रतिष्ठा, बधुज ए आखो समग्र डिस्क्रिप्शन पर ब्रह्म नो ज छे तो जी ना हिसाब थी। समझ में आयो ने? जो के बद्दाज प्रभु ना अंग सेम ज छे, छता पण कोईक अंग शिर रूप छे, कोईक अंग हस्त रूप छे, रूप छे, कोई का माने पक्षी छे, हां ये ब्रह्म ने पक्षी रूपे वर्णन करी छे, એટલે पक्ष छे ना, पाखो छे, हां पाखो छे, पक्ष छे, અને એની પૂંછ પણ છે, તો એ હોઈ શકે છે, કેમ ન હોઈ શકે, સાકાર બ્રહ્મવાદ જોયો ને, સાકાર બ્રહ્મવાદ, હા સાકાર બ્રહ્મવાદ, તસ્ય પ્રિયમ એવ શિર, જો ચોખ્ખો સાકાર બ્રહ્મવાદ છે, ચલો બ્રહ્મ પણ એક એ કઈ નિર્વિકાર નથી રહેતો, જે કઈ પણ નામ રૂપ કર્મ પ્રકટ થયા છે બધા જ બ્રહ્મ ના લીધેલા છે, તો શ્રુતિ સ્વયં કહે છે તસ્ય પ્રિયમ એવ શિર, તો એ સાકાર બ્રહ્મવાદી છે ને શ્રુતિ, પછી અમુક શ્રુતિ એમ કહે છે કે એ ન તસ્ય પ્રતિમા અસ્તિ, લે પાછું એમ, હા એવી રીતે અહીંયા રાખીએ, દ્રઢયેના ચરણન કેરો ભરોસો, દ્રઢયેના ચરણન કેરો, શ્રીવલ્લભ નખ ચંદ્ર છટા બિન, સબ જગ માજ અંધેરો ભરોસો, દ્રઢયેના ચરણન કેરો, साधन और नहीं या कली में होय निवेरो, सूर का कहे दिविद आंधरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ न चरण न के वल्लभ आदिश की जय, श्री गोसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्याम ने महारानी की जय, द्वारिका आदिश की जय, सर्व कृष्ण જય શ્રી કૃષ્ણ, ખૂબ બધાય તમને પણ ખૂબ બધાય.